મોડી રાત્રિએ વિરમગામ અમદાવાદ હાઈવે પર ટ્રક ટ્રેલર એસટી બસ અને કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ટ્રક ટ્રેલર ડ્રાઈવર સહિત 10 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી। ગતરોજ મોડી રાત્રિએ કચ્છના ગાંધીધામથી સુરત જતી એસટી બસને વિરમગામના જખવાડા ગામ પાસે અકસ્માત નડ્યો હતો। અકસ્માતમાં ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે વિરમગામની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો। વિરમગામના જખવાડા ગામ પાસે ટ્રક ટ્રેલર ચાલકે રોંગ સાઈડ રસ્તા પર આવતા મુખ્ય રસ્તા પર જતી એસટી બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। એસટી બસ પાછળ આવતી કાર પણ એસટી બસ સાથે અથડાતા ટ્રક એસટી બસ અને કારનો અકસ્માત સર્જવા પામ્યો હતો। અકસ્માતમાં કુલ ટ્રક ડ્રાઈવર સહિત 10 જેટલા લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી।
મોડી રાત્રિએ વિરમગામ અમદાવાદ હાઈવે પર ટ્રક ટ્રેલર એસટી બસ અને કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ટ્રક ટ્રેલર ડ્રાઈવર સહિત 10 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી। ગતરોજ મોડી રાત્રિએ કચ્છના ગાંધીધામથી સુરત જતી એસટી બસને વિરમગામના જખવાડા ગામ પાસે અકસ્માત નડ્યો હતો। અકસ્માતમાં ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે વિરમગામની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો। વિરમગામના જખવાડા ગામ પાસે ટ્રક ટ્રેલર ચાલકે રોંગ સાઈડ રસ્તા પર આવતા મુખ્ય રસ્તા પર જતી એસટી બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। એસટી બસ પાછળ આવતી કાર પણ એસટી બસ સાથે અથડાતા ટ્રક એસટી બસ અને કારનો અકસ્માત સર્જવા પામ્યો હતો। અકસ્માતમાં કુલ ટ્રક ડ્રાઈવર સહિત 10 જેટલા લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી। મોડી રાત્રિએ વિરમગામ અમદાવાદ હાઈવે પર ટ્રક ટ્રેલર એસટી બસ અને કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ટ્રક ટ્રેલર ડ્રાઈવર સહિત 10 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી। ગતરોજ મોડી રાત્રિએ કચ્છના ગાંધીધામથી સુરત જતી એસટી બસને વિરમગામના જખવાડા ગામ પાસે અકસ્માત નડ્યો હતો। અકસ્માતમાં ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે વિરમગામની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો। વિરમગામના જખવાડા ગામ પાસે ટ્રક ટ્રેલર ચાલકે રોંગ સાઈડ રસ્તા પર આવતા મુખ્ય રસ્તા પર જતી એસટી બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। એસટી બસ પાછળ આવતી કાર પણ એસટી બસ સાથે અથડાતા ટ્રક એસટી બસ અને કારનો અકસ્માત સર્જવા પામ્યો હતો। અકસ્માતમાં કુલ ટ્રક ડ્રાઈવર સહિત 10 જેટલા લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી।